જેતપુરમાં પાટીદાર અનામત આંદોલનમાં જેતપુરમાં 32 પાસના કાર્યકરો સામે કેસનો મામલો સામે આવ્યો. 2017માં પાસમાં મેમ્બરો અને ધારાસભ્ય લલિત વસોયા પણ નોંધાયો છે. રાયોટિંગનો ગુનો, જે પૈકી દિનેશ બાંભરિયા, જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ, માણાવદર માજી તાલુકા પંચાયત પ્રમુખ હાર્દિક સવસણારીની કોર્ટ દ્વારા જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાં આદેશ, વકીલ દ્વારા જામીન માટે કોર્ટમાં દલીલ, વકીલ દ્વારા ઉપલી કોર્ટમાં દલીલ કરતાં ઉપલી કોર્ટે જામીન મંજૂર કરતાં 20,000ના બોન્ડ અને 15,000ના ડિપોઝિટ પર શરતી જામીન મંજૂર કરી જેતપુરની કોર્ટ. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17. જેતપુર નામદાર કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીનો આદેશ કર્યો તો કયા કેસની અંદર અને જામીન મંજૂર થયા છે કે કેમ? પાટીદાર આંદોલન વખતે થયેલા કેસોમાં સરકારે જાહેરાત કરી હોવા છતાં આજે નામદાર જેતપુર કોર્ટમાં કોર્ટ ઉપર ચાલવામાં આવ્યો ત્યારે અમે 21 તારીખે હું એક કારણોસર હાજર ન રહેવાના લીધે આજે અમારે જામીન રદ કરવામાં આવ્યો અને કોર્ટ હવાલે કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો. અમે ઉપલી કોર્ટમાં જામીન અરજી મૂકી અને આજે જામીન આપ્યા અને 15,000ના જામીન ઉપર અમને શરતી જામીન તરીકે છોડવામાં આવ્યા છે.